આ છે અમરેલી જિલ્લાના ખાંભાગીરનું ભાડગામ. ભાડગામમાં ઘઉંની ખેતી આ વખતે વધુ પડતી થઈ છે, પણ ખેડૂતોએ પકવેલા ઘઉંની ડુંડીમાં ઈયળોએ પ્રવેશ કરતા ધરતીનો તાત ચિંતાતુર બન્યો છે. ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચ કરીને ઘઉં પણ ખેતરમાં જાણે લીલાછમ લહેરાઈ રહ્યા છે, પણ ઘઉંના પાકમાં પ્રથમવાર ઈયળો જોવા મળતા ખેડૂતોની પરસેવાની કમાણી ઘઉંના પાકમાં સમાણી જેવો ઘાટ ઘડાયો છે. ઘઉંમાં આવેલા ઈયળોથી લીલોછમ છોડ ઉપરથી સુકાઈ જાય છે, જેના કારણે ખેડૂતોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ 20 વર્ષથી હું ખેતી કરું છું. 20 વર્ષમાં પહેલી વાર મારે ઈયળ આવેલી છે અને આ ઈયળ કોઈ પણ જાતની દવાએ મરતી નથી અને કોઈ પણ જાતના ઊંચા ભાવના ખાતર બિયારણ વાપરેલા છે અને સરકારશ્રી આ ઈયળને મારવા માટે કોઈ સરકારી અધિકારીઓ આવેલા નથી તપાસ કરવા માટે અને કઈ દવા વાપરવી એ અમે ઊંચા ભાવની વતન વાપરેલી છે, છતાંય છું નથી સારું. એ તો દવા તો અમે ઊંચા ભાવની વાપરી છે, છતાંય ઈયર મળતી નથી. આ પ્રથમવાર બન્યું છે અને સરકારશ્રી કોઈ આવી અધિકારીઓ આવીને તપાસી નથી કરેલો. ખાતર બિયારણ બધું મોંઘા ભાવનું લઈને વાવેલું છે, અત્યારે કુદરતી ઈળું આવી ગઈ છે, દવાથી પીસાટ કરતી નથી ઈળું. અને હવે અત્યારે ઘઉં પાકવા ટાઈમ છે તો એમાં ઘઉંમાં કાંઈ લેવાના, યાર્ડમાં જવી તો ભાવ નથી થોડા, તો સરકાર આમાં મદદરૂપ થાય તો સારું, નકર ખેડૂતો ન હતા અત્યારે હાલ બે હાલ જ છે. હા, ખાંભાગીરના ભાડગામના ખેડૂતોએ ઘઉંના વાવેતરમાં 1,800 રૂપિયાનું બિયારણ, વાવેતરની મજૂરી, ખાતર સહિતના ખર્ચ કર્યા બાદ પણ ઘઉં ઉગી નીકળ્યા પણ નીચે પ્રથમવાર ઈયળ જોવા મળતા ખેડૂતો પણ અચરજ અનુભવી રહ્યા છે. આ તરફ જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર 34,000 હેક્ટરમાં ઘઉંના વાવેતરમાં આ વખતે સીટ ફ્લાય નામના રોગને કારણે ઈયળો આવી છે, જે પાછોતરા વાવેતરને કારણે આવી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે ખેડૂતોએ સમયાંતરે વાવેતર કરેલું છે, જે નિશ્ચિત સમયે જે વાવણી થવી જોઈએ એ ઘઉંની થયેલી છે, એમાં આવા કોઈ જે ઈડુના પ્રશ્નો છે જોવા મળેલ નથી. પરંતુ જ્યાં જ્યાં વાવેતર 15 નવેમ્બર અથવા તો ડિસેમ્બર અંતિતમાં પણ થયેલા છે એમાં આ ખાસ આ પ્રકારની ઈડો જોવા મળે છે. આ એક સૂટફ્લાયનો પ્રકાર છે કે જે મોડું વાવેતર થતું હોય ત્યાં જનરલી દેખાય છે, પરંતુ અમરેલી જિલ્લામાં આ પ્રથમવાર બગસરા છે, બાબરા છે તેમજ અમરેલી તાલુકાઓના ઘણા ગામોમાં ઘણા વાવેતર ફિલ્ડમાં જોવા મળેલી છે. વૈજ્ઞાનિક શ્રીઓએ આ બાબતમાં ફિલ્ડ વિઝિટ કરેલી છે અને સૂટફ્લાય છે એવું સાબિત પણ કરેલું છે. હાલ વૈજ્ઞાનિક શ્રીઓએ આના ઉપર સંશોધનનું કાર્ય એનું અને નિરીક્ષણનું કાર્ય ચાલુ છે.